બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘરકણ ખાતે આવેલ દમાસ લેમિનેટ કંપની ખાતે મોકડીલ યોજાઈ. જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં આ મોકડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલનશીલ તથા ઝેરી રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતાં કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબુ બહાર જતાં ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ. મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ DCGના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરાયેલ. યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિવિલ સર્જન, વિવિધ MAH ફેક્ટરીઓના સેફ્ટી ઓફિસર્સ વગેરે ઘટનાસ્થળ પર આવી હતી. આગની ઇમરજન્સી કાબૂમાં લેવામાં જરૂરી કામગીરી કરી હતી. આ ઇમરજન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડનું ઘડતર ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી. સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સી કાબૂમાં લાવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરી હતી. જીલ રાવલ, JNS TV, પ્રાંતિજ.